गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आजनो विषय छे गुजराती स्वापोथी मां पाठ चार जंगल बुक। मैं तमने प्रश्न नंबर एक थी ने प्रश्न नंबर 15 सुधी ने मैं करायो। मैं तमने वार्ता पण कीधी सी ससलू अने सियाळनी, बरोबर ने? हवे एना परथी ने आपणे सवाल जवाब लखीशुं। जो प्रश्न नंबर 16 में शू लख्यू छे, मित्र साथे वातचीत करी सूचना मुजब करो, वार्तामांथी याद रहेला शब्दों बोलो, एमांथी 6 शब्द लखो। सिंह, झाड, हरण, ससलू, शियाळ अने वेल। असल लख्यू छे साचू के खोटू करी साचू हो आ रीते राइट होय तो बोलीने बताओ। तमे थोड़ीक वार मरवानुं नाटक करो। ता शियाळ बोले छे एवुं, સસલાનો શિકાર કરી શકાય એમ છે? આવું સિંહ કહે છે। આ શું કરો છો શિયાળભાઈ? આવું કોણ? સસલું બોલે છે એટલે સાચું છે। દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે। હા, આ વાક્ય સાચું છે। કોણ બોલે છે? શિયાળ। તમારી કંઈક ભૂલ થાય છે, આવું કોણ બોલે છે? સસલું। તા સાચું છે એટલે રાઈટ કરવાનું। સૌથી હોશિયાર કોણ લાગે છે તે લખો। તો સૌથી હોશિયાર કોણ હતું? સસલું। તમારે કોના જેવું થવું છે તે લખો। તો કોના જેવું થવાય? સસલા જેવું, ચાલાક। હવે આપણે લઈ લઈએ પ્રશ્ન નંબર 17। શું લખ્યું છે? નીચેના સાચા વાક્ય સામે સાચાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો। સી જંગલનો રાજા છે। સી જંગલ, શિયાળ, સી નહીં, શિયાળ જંગલનો રાજા છે તો ખોટું। શિયાળ શિકાર કરીને ખાય છે તો ખોટું। સિંહ ખાય જેનું વધ્યું ઘટ્યું હોય તે શિયાળ ખાતો હતો એટલે આ વાક્ય ખોટું છે। શિયાળ ઘરડું થઈ ગયું હતું તો ખોટું છે। સિંહ અને શિયાળ બહુ ભૂખ લાગી હતી તો હા, આ વિધાન સાચું છે। શિયાળ સસલાને મળવા માટે ગયો તો શિયાળ સસલા, ના, આ વાક્ય ખોટું છે। હવે શું છે? સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે તો ના, આ વિધાન ખોટું છે। દૂરથી એક હરણ આવે છે, ના, દૂરથી કોણ આવતું હતું? સસલું, તો આ વિધાન ખોટું છે। સસલો સિંહને જોઈને ભાગી જાય છે, સસલો હા ભાગી જાય છે, એ મરવાનું નાટક કરે છે એટલે સસલાને ખબર પડી જાય એટલે સિંહને જોઈને તે ભાગી જાય છે। શિયાળ સિંહની પૂંછડી હલાવે છે તો ના, આ ખોટું છે। સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, ના, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, ના, કારણ કે સસલાને ખબર પડી ગઈ કે સિંહ મરવાનું નાટક કરે છે એટલે સસલું ત્યાંથી ને ભાગી ગયું। હસું લખ્યું છે, યોગ્ય જોડકા જોડો અને આખું વાક્ય બનાવીને નીચે લખો। આ પહેલાં જોડકા જોડવાના છે, પછી અહીંયા તમારે નીચે વાક્ય લખવાનું છે। જંગલનો રાજા કોણ હતો? તો સિંહ। કોણ હતો? સિંહ। તો આપણે સ્કેલની મદદથી આ રીતના જોડવાનું રહેશે। શિયાળ પણ સિંહની સાથે રહેતું, સિંહ ઘરડો થઈ ગયો હતો, સિંહ અને શિયાળ ભૂખ્યા હતા, દૂર એક સસલું આવતો હતો, સસલો આવતો હતો, શિયાળ તો ખોટું ખોટું રોતો જાય, બરોબર? આ રીતના તમારે દોરવાનું રહેશે। હશું લખ્યું છે, જંગલનો રાજા સિંહ હતો। જો પહેલું વાક્ય શું હતું? જંગલનો રાજા સિંહ હતો, એટલે આ જે પહેલું વાક્ય છે આખું તમે જોડેલું એ અહીંયા લખવાનું છે। તો જંગલનો રાજા સિંહ હતો। પછી બીજું છે, શિયાળ પણ સિંહની સાથે રહેતું, શિયાળ પણ સિંહની સાથે રહેતું। ત્રીજું શું છે? સિંહ ઘરડો થઈ ગયો, તો અહીંયા લખવાનું સિંહ ઘરડો થઈ ગયો। ચોથું શું છે? સિંહ અને શિયાળ ભૂખ્યા હતા, તો સિંહ અને શિયાળ ભૂખ્યા હતા। પાંચમું જોડકું શું છે? દૂરથી એક સસલો આવતો હતો, તે વાક્ય તમારે આખું અહીંયા લખવાનું રહેશે। શું લખ્યું છે? છઠ્ઠું, શિયાળ તો ખોટું ખોટું રોતું જાય, તો શિયાળ તો ખોટું ખોટું રોતો જાય, એ પણ તમારે અહીંયા લખવાનું રહેશે।
હવે શું છે, નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. જો કોણ બોલે છે અને કોને કહે છે, બરોબર. તમે થોડીક વાર મરવાનું નાટક કરો. આવું કોણ કહે છે, કોણ કહે છે? તો શિયાળ. કોને કહે છે? સિંહને. કોને કહે છે? સિંહને. આ શું કરો છો શિયાળ ભાઈ? આવું કોણ બોલે છે? સસલું. કોને કહે છે? શિયાળને. કોને કહે છે? શિયાળને. સિંહ રાજા મરી ગયા છે, સિંહ રાજા મરી ગયા છે. આવું કોણ બોલે છે? શિયાળ. કોને કહે છે? સસલાને. કોને કહે છે? સસલાને. તમારી કંઈક ભૂલ થાય છે, આવું કોણ બોલે છે? સસલું. જેને વાર્તા સાંભળી હશે એને ખ્યાલ આવશે. કોને કહે છે? શિયાળને. કોને કહે છે? શિયાળને. પાંચમું શું છે, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી ને, આવું કોણ બોલે છે? સસલું. કોને કહે છે? શિયાળને. કોને કહે છે? શિયાળને. હશું લખ્યું છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. તમારે શ્વાપોથીમાં બાજુમાંથી લખવાના અને નોટમાં નીચેથી જ કરીને લખવાનો રહેશે, બરોબર. સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? તો સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? જંગલમાં રહેતા હતા. કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. હવે શું છે ત્રીજો, શિયાળને કેમ મજા આવતી હતી વિદ્યાર્થી મિત્રો? તો શિયાળને મજા આવતી હતી કે કશું કરવાનું નહીં તો પણ જમવાનું તેને મળી જાય. તે પણ શિકાર નહોતું કરતું, જે વધ્યું ઘટ્યું હતું સિંહનું તે શિયાળ ખાઈ જતો હતો, એટલે વગર મહેનતનું તે ખાતો હતો. પછી શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું? કેમ કહ્યું વિદ્યાર્થી મિત્રો? જો કારણ કે જો સિંહ મરવાનું નાટક કરે તો સસલાનો શિકાર કરી શકાય, બરોબર. એટલે સિંહે મરવાનું નાટક કર્યું. સામ અને સિંહ છે ને ઘરડો થઈ ગયો હતો. પહેલાં જેવી એનામાં જે તાકાત હતી તે તાકાત નહોતી રહી એનામાં. પછી શું લખ્યું છે, શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? કારણ કે સિંહને સસલાની વાત સાંભળી સિંહ પૂંછડી હલાવી તો સસલાને સાચી વાતની ખબર પડી કે સૂતો છે, તેથી તે ત્યાંથી ને ભાગ્યો. હવે શું છે, સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. શું લાગે છે? ગરબડ લાગે છે. આપણે ફરી એક વાર રિવિઝન કરી લઈએ. હવે શું છે, નીચેના વાક્ય ખરા અને ખોટા છે? સિંહ જંગલનો રાજા છે, તમારે અહીંયા નિશાની કરવાની રહેશે. શિયાળ જંગલનો રાજા છે તો ખોટું. શિયાળ શિકાર કરીને ખાય છે તો ખોટું. પછી શિયાળ ઘરડું થઈ ગયું હતું તો ખોટું. સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, તો હા, આ વિધાન સાચું છે. હવે શું છે, સિંહ અને શિયાળને બહુ ભૂખ લાગી હતી, તો હા, આ વિધાન સાચું છે. શિયાળ સસલાને મળવા માટે ગયો, શિયાળ સસલાને ના, તો આ વિધાન ખોટું છે. સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે, ના, તો આ વિધાન ખોટું છે. દૂરથી એક હરણ આવે છે, હરણ આવતું હતું કે સસલું? તો સસલું, તો આ વિધાન પણ ખોટું છે. સસલો સિંહને જોઈને ભાગી જાય છે, હા. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, તો ના, આ વિધાન ખોટું છે. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, ના, આ વિધાન ખોટું છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, જો અહીં સાઈડમાં છે તમને દેખાય નહીં એટલે મેં નિશાનીઓ અહીંયા કરી છે, તમારે અહીંયા નથી કરવાની, તમારે અહીંયા બોક્સમાં ખરા ખોટાની નિશાની કરવાની છે. હવે પ્રશ્ન નંબર 18, યોગ્ય જોડકા જોડો અને આખું વાક્ય બનાવીને નીચે લખો. જંગલનો રાજા સિંહ હતો, અહીં જોડી અને વાક્ય લખવાનું. જંગલનો રાજા સિંહ હતો, શિયાળ પણ સિંહની સાથે રહેતું, શિયાળ પણ સિંહની સાથે રહેતું.
सिंह घरडो थई गयो, तो सिंह घरडो थई गयो। सिंह अने शियाळ भूख्या हता, सिंह अने शियाळ सोता भूख्या हता, तो सिंह अने शियाळ भूख्या हता। दूर थी एक ससलो आवतो हतो, अहींया ये ज लखवानुं, दूर थी एक ससलो आवतो हतो। शियाळ तो खोटू खोटू रोतू जाए, शियाळ तो खोटू खोटू रोतू जाए, बरोबर। नीचे आपेला वाक्य कोण बोले छे अने कोने कहे छे ते लखो। कोण बोले छे अने कोने कहे छे, पेलू शुं छे? तमे थोड़ीक वार मरवानुं नाटक करो, आवुं कोण बोले छे? शियाळ। कोने कहे छे? सिंहने कहे छे। कोने कहे छे? सिंहने। आ શું કરો છો શિયાળ ભાઈ? તો સસલું શિયાળને કહે છે। સિંહ રાજા મરી ગયા છે, તો શિયાળ સસલાને કહે છે। તમારી કંઈક ભૂલ થાય છે, તો સસલું શિયાળને કહે છે। સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી, તો આવું વાક્ય કોણ બોલે છે? સસલું। કોને કહે છે? શિયાળને। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? તો સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા। કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? તો સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી। શિયાળને કેમ મજા આવતી હતી? તો શિયાળને મજા આવતી હતી કે કશું કરવાનું નહીં, તો પણ જમવાનું મળી જતું હતું, વગર મહેનતનું એને મળી જતું હતું। શિકાર કોણ કરતો હતો? સિંહ, બરોબર। હવે શું છે? શિયાળે સિંહને મરવાનું નાટક કરવાનું કેમ કહ્યું? તે કેટલાય દિવસથી ને બે જણા ભૂખ્યા હતા, શું કીધું? કારણ કે જો સિંહ મરવાનું નાટક કરે તો સસલાનો શિકાર કરી શકાય, સિંહ ઘેડું થઈ ગયું હતું, બરોબર, એનામાં એવી તાકાત હતી નહીં, એટલે સિંહ અને શિયાળે આવી યુક્તિ કરી, મરવાનું નાટક કર્યું। શા માટે સસલો ત્યાંથી ભાગી ગયો? કારણ કે સિંહે સસલાની વાત સાંભળી, સિંહ પૂંછડી હલાવી, તો સસલાને સાચી વાતની ખબર પડી ગઈ કે તે સૂતો છે, તેથી તે સસલો ત્યાંથી ને ભાગ્યો। હવે શું છે? સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી, નક્કી કંઈક ગરબડ લાગે છે, દાળમાં કંઈક કાળું લાગે છે, બરોબર। હવે શું લખ્યું છે? નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક એક શબ્દમાં લખો। ઘરડું કોણ થઈ ગયું હતું, સિંહ કે શિયાળ? તો સિંહ। અહીં તમારે શું લખવાનું? સિંહ। શિયાળ સિંહ ઉપર શું નાખતો હતો? તો પાંદડા। શું નાખતો હતો? પાંદડા। કોને મજા આવી ગઈ હતી? કોને મજા આવી ગઈ હતી? તો શિયાળને। કોનામાં શક્તિ નહોતી? તો સિંહમાં શક્તિ નહોતી। દૂરથી કોણ આવતું હતું? કોણ હતું? તો સસલું। સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો સસલાએ જોઈ। કોણે જોઈ? સસલાએ। સિંહે નાટક કરવાનું કોને કહ્યું? તો શિયાળને કહ્યું। કોને કહ્યું? શિયાળે। સિંહને નાટક કરવાનું કોણે કહ્યું હતું? તો શિયાળે। પછી સાચી વાતની ખબર કોને પડી? તો સસલાને ખબર પડી। કોને ખબર પડી? સસલાને। સિંહે કોની વાત માની? તો સસલાની। કોની વાત માની હતી? સસલાની। ને પૂંછડી હલાવીને શિકાર કોણ કરતું હતું? તો શિકાર કોણ કરતું હતું? તો સિંહ। કોણ કરતું હતું? સિંહ। આપણે ફરી એકવાર રિવિઝન કરી લઈએ। ઘરડું કોણ થઈ ગયું હતું? તો સિંહ। શિયાળ પર શિયાળ સિંહ ઉપર શું નાખતો હતો? પાંદડા। કોને મજા આવી ગઈ હતી? તો શિયાળને। કોનામાં શક્તિ નહોતી? તો સિંહમાં। દૂરથી કોણ આવતો હતો? તો સસલો। સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સસલાએ। સિંહને નાટક કરવાનું કોને કહ્યું? તો શિયાળે। સાચી વાતની ખબર કોને પડી? તો સસલાને। સિંહે કોની વાત માની? તો સસલાની। શિકાર કોણ કરતું હતું? તો સિંહ, બરોબર। વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું। થેન્ક યુ।